ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના 66 કેવી જાડેશ્વર સબસ્ટેશનનું ભૂમિપૂજન તથા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત કામગીરીનો શુભારંભ ઉર્જામંત્રી કનુ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉર્જામંત્રી કનુ દેસાઈ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી જ ઉર્જા ક્ષેત્રના તમામ પ્રશ્નોનું હલ આવ્યું છે. તે સમયથી તમામ ગામ અને દરેક ઘર સુધી વીજળી પૂરી પાડનારું ભારતનું ગુજરાત પ્રથમ રાજ્ય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં અચાનક ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ત્યારે ક્લાઇમેટ ચેન્જના થતા સંશોધન માટે સમગ્ર એશિયામાં પ્રથમ વિભાગની શરૂઆત પણ ગુજરાત રાજ્યમાંથી જ થઈ છે. વર્ષ 2070 સુધીમાં સમગ્ર વિશ્વમાં ઝીરો કાર્બન ઉત્સર્જન હેતુથી સૌર ઉર્જા અને પવન ઉર્જા થકી 50,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જેમાં ફક્ત ગુજરાત રાજ્ય 10,000 મેગાવોટથી કામ કરી રહ્યું છે. ભરૂચ જિલ્લાની વાત કરતા ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2002માં ભરૂચ જિલ્લામાં 24 સબસ્ટેશનો હતા, જે આજે વધીને 71 સબસ્ટેશન થયા છે. આવનારા સમયમાં ભરૂચ જિલ્લામાં બીજા 11 જેટલા સબસ્ટેશનોનું નિર્માણ થશે, જેનાથી તમામ વીજળીની ખપત પૂર્ણ થશે. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રીતેશ કુમાર વસાવા, ડીકે સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસંદિયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકાના કમિટીના સભ્ય ભરતભાઈ પરમાર, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચના મુખ્ય ઇજનેર એ.એન. દેસાઈ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુર કચેરીના અધિક્ષક ઇજનેર યુ.એ. ચૌધરી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વાયુ પરિવર્તન એટલે કે જે રીતે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને એના લીધે મોસમનો બદલાવ જે થઈ રહ્યો છે એ માટેનું ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ એશિયા ખંડમાં સૌ પ્રથમવાર નરેન્દ્રભાઈએ આપણા ગુજરાતમાં શરૂ કર્યું અને ઉર્જા નીતિ સૌર ઉર્જા કે સૂરજના પ્રકાશમાંથી ઉર્જા પેદા થઈ શકે એ માટેની સૌ પ્રથમ આખા ભારતની જો કોઈ પણ નીતિ બનાવી હોય તો નરેન્દ્રભાઈએ 2010માં ગુજરાતમાં બનાવી.